Good morning, students. This is Jigar Mistry, English teacher. Like and share video and also subscribe my channel. तो विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड नाइन्थ नो लेसन थर्ड मोहन एंड हिस वीणा भणीशू। तो मोहन अहिया कोण हता अने वीणा साथे एटले के मोहन एंड हिस वीणा जे टाइटल छे ए कई रीतना आपवामां आव्युं तेना विशे पाठ समझावेलो छे। तो आपणे ते पाठ भणीशू मोहन अने तेनी वीणा विशे। हवे मोहन कोण हता ए तो आपणे लेसन भणीशू त्यारे ख्याल आवी जशे। तो स्टार्ट करिए। मोहन वॉज बोर्न इन अ फेमिली ऑफ म्यूजिशियंस। म्यूजिशियन एटले के संगीतकार अने अहींया एनु बहुवचन करेलू छे म्यूजिशियंस। टू बी बोर्न बी ओ आर एन टू बी बोर्न एटले के जन्मवू अथवा जन्म लेव। तो अहींया शुं कीधुं छे मोहन वॉज बोर्न इन अ फेमिली ऑफ म्यूजिशियंस। मोहन संगीतकारोनी फेमिलीमां जन्म लीधेलो एटले के तेमनो जन्म त्यां थयेलो। आ जे छे सादा भूतकाळनुं सेन्टेन्स छे। एना पछी जोईए तो मोहन वॉज इन हिस सॉरी म्यूजिक वॉज इन हिस ब्लड। अने जे संगीत अथवा म्यूजिक कहेवाय ए एना लोहीमां हतुं एटले के वारसागत हतुं। कारण के तेमनुं जे कुटुंब हतुं ए ज संगीतकारनुं कुटुंब हतुं एटले स्वाभाविक छे वारसागत मळे। एना पछी જોઈએ તો ही ग्रो अप विथ म्यूजिशियंस। ग्रो એટલે વિકાસ થયો, ग्रो अप એટલે મોટા થવું। તો શું થયું ही ग्रो अप विथ म्यूजिशियंस। તેમનો જે ઉછેર હતો એ म्यूजिशियंस એટલે કે સંગીતકારો વચ્ચે થયેલો। લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક। તો કે લાઈક હિઝ ફાધર એટલે તેમના ફાધરની જેમ એટલે કે પિતાની જેમ અને બીજા ફેમિલી મેમ્બર્સ એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ બીજા કુટુંબના સભ્યોની જેમ જ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક। ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, ઇનિશિયલ એટલે શરૂઆત। તો શું કહે છે કે હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક, તેણે શરૂઆતમાં ગાવાની તાલીમ આપવામાં આવી હતી। એન્ડ ધેન ही ट्राइड हिज हेन्ड एट द वायोलिन। અને એના પછી તેમણે એમનો હાથ અજમાવ્યો એટલે કે શેના પર અજમાવેલો, વાયોલિન હાથ અજમાવ્યો એટલે કે શીખવાનો પ્રયત્ન કર્યો। વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ ગિટાર। વેન હી વોઝ અબાઉટ 10 એટલે કે જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે શું કરી, હી સ્ટાર્ટેડ લાઇકિંગ ગિટાર સોરી સિતાર। તો પહેલા ગાવાની શરૂઆત કરેલી, એના પછી એમણે હાથ અજમાવ્યો વાયોલિન ઉપર, અને જ્યારે 10 વર્ષના થયા ત્યારે એમને સિતાર ગમવા લાગી। હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 યર્સ। તો એ માટે એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને સિતાર જે છે એ 3 વર્ષ સુધી વગાડી પણ કરું। એફ ઓ આર ફોર એટલે માટે, અને બીજો જે ઉપયોગ છે એ સમય દર્શાવવા થાય, પરંતુ ફોર જ્યારે યુઝ થાય હોય ત્યારે અનિશ્ચિત સમય હોય। જ્યારે સિન્સ એસ આઈ એન સી ઈ સિન્સ યુઝ થયું હોય તે ચોક્કસ સમયગાળો હોય, ચોક્કસ એટલે કે મંડે કોઈ પણ દિવસ તારીખ, ધારો કે મંડે અથવા 24th January અથવા કોઈ પણ વર્ષ 1989, એ બધા ચોક્કસ કહેવાય। ચોક્કસ સમયગાળો દર્શાવવાનો હોય ત્યારે સિન્સનો ઉપયોગ થાય। અચોક્કસ હોય જેમ અહીંયા આપી છે કે 3 વર્ષ સુધી, તો કયા 3 વર્ષ આપણને ખબર ન હોય તો એના માટે ફોરનો ઉપયોગ થાય અચોક્કસ સમય માટે। સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર। તો એક જર્મની દેશ છે અને એક નાગરિક એટલે કે જર્મન લેડી હતી તે મોહનના ઘરે આવી, શું કરવા માટે, સ્ટે રહેવા માટે આવી, પરંતુ એનો હેતુ શું હતો, ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર। એ જે જર્મન સ્ત્રી હતી તેણે સંગીત શીખવું હતું કોની પાસેથી, મોહન્સ ફાધર મોહનના પિતા પાસેથી। ઇટ વોઝ ધેન ધેટ ધ ગીતાર એન્ટર્ડ હિઝ લાઈફ। હવે આપણે જોઈએ તો રિપીટ કરી દઉં, સૌથી પહેલા ગાવાનો સ્ટાર્ટ કર્યો, એના પછી હાથ અજમાવ્યો વાયોલિન ઉપર, એના પછી 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું, અને જ્યારે આ જર્મન સ્ત્રી એમના ઘરે આવી સંગીત શીખવા માટે એમના પિતા પાસેથી, ત્યારે શું થયું, તેમના જીવનમાં એન્ટર થયું ગીટાર, એટલે કે હવે ગીટારમાં થોડો એમને શોખ લાગ્યો।
He began his experiments with that beautiful instrument એટલે સાધન, એટલે કે મ્યુઝિક નું જે સાધન હોય, સંગીત નું સાધન. તો શું થયું? He began, BEGAN, begin નું મૂળ ક્રિયાપદ થાય begin, BEGIN, begin એટલે શરૂઆત કરવી. તો he began his experiments with that beautiful instrument. તો તેમણે શું કર્યું? Experiments એટલે અલગ અલગ પ્રયત્નો, અલગ અલગ પ્રયોગો કર્યા. સેની સાથે? With that beautiful instrument, તે સુંદર સંગીતના સાધન સાથે, એટલે કે ગિટાર સાથે. શું કર્યું? No other instrument now in my life. તો કે હવે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારા લાઈફમાં આવશે નહીં, એટલે કે છેલ્લું જે છે ગિટાર જ આવશે, એના સિવાય હું બીજું હવે કંઈ જ શીખીશ નહીં. આના પર જ કોન્સન્ટ્રેટ કરીશ, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરીશ. I want to play the guitar only, said Mohan to himself. અને આ જે વાક્યો છે, બે વાક્યો, એ મોહને પોતાની જાતને કીધા. કયા બે વાક્યો? તો કે હવે મારા જીવનમાં કોઈ પણ બીજું વાજિંત્ર અથવા સંગીતનું સાધન નહીં આવે, પ્લસ I want to play the guitar only, હું ફક્ત ગિટાર જ વગાડવા માંગુ છું. આ બે સેન્ટેન્સ છે, નો અધર વાળા અને આઈ વોન્ટ વાળા, એ બંને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળનું છે, સોરી સાદા વર્તમાનકાળના. ગિટાર ટુક ઓલ હિસ ટાઈમ, અને એના પછી એણે જોયું કે ગિટાર વગાડતો તો એમાં ઘણો બધો સમય પસાર થઈ જતો, એટલે એ શીખવા માટે ઘણો બધો ટાઈમ લેતો હતો. ગિટાર, ધ હોલ ડે ગિટાર, અને એના પછી શું કહે છે કે આખો દિવસ ગિટાર જ વગાડતો હતો. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અને આ જે સેન્ટેન્સ છે તે બોલે છે, કોણ બોલે છે આપણે આગળ જોઈશું. તો શું કહે છે કે આપણું જે કુટુંબ છે તેમાં સિતાર અથવા વોકલ એટલે ગાવાનું, શાસ્ત્રીય એના સિવાય ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિન એ બધા માટે પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ. તો શું કહે છે? તું જે ગિટાર વગાડે છે એમાં એ ઇફેક્ટ એટલે કે એ અસર નથી થતી, અથવા તો એ પ્રભાવ નથી જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ કરે છે. એના પછી શું કહે છે? એન્ડ મોરઓવર એટલે કે ઉપરાંત, બિસાઇડ્સ પણ કહી શકાય. એન્ડ મોરઓવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને એ જે ગિટાર છે તે ભારતનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ, અને આ જે આખા વાક્યો હતા ત્રણ ચાર, એ કીધેલા એક કુટુંબના સભ્યએ. એના પછી બીજું કોઈ બોલે છે, ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રુવ યોર લવ ફોર ધ ગિટાર. અપ્રુવ એટલે સંમતિ આપવી. તો શું કહે છે કે તને ખબર છે કે તારા પિતાજી આ ગિટાર માટે તને સંમતિ નથી આપતા, અથવા તેને એમને નથી ગમતું. સેડ હિઝ આંટી, એમના જે આંટી હતા એમણે કીધું. આંટી એટલે કાકી, માસી અથવા મામી થઈ શકે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ એમની જે મમ્મી હતી એ એમની મદદ આવ્યા, એટલે એમની મમ્મીએ સપોર્ટ કર્યો મોહનને ટુ કીપ પ્લેઇંગ ગિટાર, એટલે કે ગિટાર તું વગાડે રાખ, હું તને સપોર્ટ કરીશ, એવું એમની મમ્મી ઈચ્છતા હતા. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ચોઈસ, સોરી હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર્ડ. એમની જે મમ્મી હતા એમણે શું કીધું કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, ડિઝાયર એટલે ઈચ્છા. તેવું કીધું કે તેને પોતાની જે ઈચ્છા છે એને અનુસરવા દો, અથવા પોતાની ઈચ્છાને પૂરી કરવા દો. હાર્ટ મીન્સ હૃદય, હૃદયની ઈચ્છાને. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, અને મમ્મી તો સપોર્ટ કરતા હતા પહેલેથી. એના પછી શું થયું? એમના જે ફાધર હતા એ પણ એમને સપોર્ટ કરવા લાગ્યા, એટલે કે આધાર આપવા લાગ્યા, અથવા તો ટેકો આપવા લાગ્યા. He was overjoyed and decided to modify this western music. અને એના પછી શું થયું? તેમણે modify એટલે ફેરફાર કરવા, overjoyed એટલે કે ખુશ થઈ ગયા, તે વધારે ખુશ થઈ ગયા હતા. And decided to modify this western instrument, અને આ જે western એટલે કે western પશ્ચિમનું જે વાદ્ય હતું અથવા તો સાધન હતું એમાં ફેરફાર કરવાનું વિચાર્યું. He tried to make it suitable for playing pure Indian classical music.
અને એમણે શું પ્રયત્ન કર્યો ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેમણે એવો પ્રયત્ન કર્યો કે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વાગે એ માટે ચેન્જીસ કરવા વિચારી દીધું અને એ પ્રમાણે કરતા પણ હતા. હી સ્પેન્ડ ટુ મોર યર્સ વિથ ગિટાર ઓનલી. અને એના પછી શું થયું, ગિટાર સાથે બીજા નેક્સ્ટ એટલે કે આવતા બે વર્ષ એમણે ગિટાર સાથે જ પસાર કર્યા અથવા તો ગાળ્યા. SPEND સ્પેન્ડ એટલે સમય પસાર કરવો અથવા પૈસા ખર્ચવા, સ્પેન્ડ ટાઈમ અથવા સ્પેન્ડ મની. અહીંયા સ્પેન્ડનું ભૂતકાળ રૂપ આવ્યું છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. અને એક સાંજે શું હતું, ગેધર મીન્સ ભેગા થવું, તો કુટુંબના બધા સભ્યો ભેગા થયા હતા, ફેમિલી ફ્રેન્ડ્સ મિત્રો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવિસ હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે આ જે ગેધરિંગ હતું બધા ભેગા થયા હતા એમાં કોણ કોણ હતા, તો કે મોહનનો ભાઈ, બહેન અને નેવિસ એટલે કે ભત્રીજાઓ. અને કૌંસમાં લખ્યું છે હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, તેઓ પણ કલાકારો હતા, મીન્સ કોઈ પણ શો હોય તેમાં વગાડવા માટે જતા હતા. તો એ બધા શું કર્યું, પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ જે શાસ્ત્રીય વાદ્ય હતું અથવા શાસ્ત્રીય સંગીતનું જે સાધન હતું એ બધાએ વગાડવાનું સ્ટાર્ટ કરી દીધું. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિસિએશન. અપ્રિસિએશન એટલે કે પ્રશંસા, તેમના ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. એક્સપ્રેસ્ડ એટલે કે વ્યક્ત કર્યું, અહીંયા EXPRE SS એક્સપ્રેસનું ભૂતકાળ યુઝ થયું છે. તો આ બધાએ પરફોર્મ કર્યું, મીન્સ અલગ અલગ વાદ્ય વગાડ્યા. તો મોહને પણ કીધું કે મારી પણ ઈચ્છા છે અહીંયા હું પરફોર્મ કરું. હી પ્લેઇડ ઓન ગિટાર. તેમણે શું કર્યું, ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, અને એના પછી એક સંબંધી હતા એ ત્યાં આવ્યા અને કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ જે નવું સાધન છે સંગીતનું તે વગાડવા માટે તારે વધારે મહેનત કરવી પડશે હજુ તો. વન ઓફ ધ રિલેટિવ સેડ, વન ઓફ ધ એટલે ઘણા બધામાંથી કોઈ એક. ના પછી શું થયું, વન ઓફ ધ રિલેટિવ સેડ, એમાંથી બીજા એક રિલેટિવ એટલે કે સંબંધી આવ્યા અને એમણે કીધું ઇફ ઇટ વોઝ અ સિતાર, સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તે આ ગિટાર વગર એની જગ્યાએ જો તારી પાસે સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનની કોમ્પિટિશન એટલે સ્પર્ધામાં ટકી શક્યો હતો અથવા આવી શકે. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. તે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધનમાં 2 વર્ષ ઓલરેડી પસાર કરી દીધા છે, તેમ છતાં તારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. NEED નીડ એટલે જરૂર હોવી, પરંતુ અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ એ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદના અંતે એસ લાગ્યો છે. આફ્ટર હિસ પરફોર્મન્સ સમવન સેડ, એના પછી બીજો કોઈ વ્યક્તિ છે એણે કંઈક કીધું ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. તો કે સિતારનો જે અવાજ છે વહેતા ઝરણા જેવો છે. FLOW ફ્લો એટલે વહેવું અને ફ્લોઈંગ એટલે વહેતું, ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે વહેતું ઝરણું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. આ બંને સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કરના છે. તો શું કહે છે, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. ડેપ્થ એટલે કે ઊંડાણ. તો કે તું જે વગાડે છે ઇન્સ્ટ્રુમેન્ટ આ ગિટાર, એમાં એ ઊંડાણ નથી, મીન્સ એમાં એટલી મજા નથી આવતી એવું કોઈકે કહ્યું. એના પછી હજુ એક વ્યક્તિ આવ્યો છે, યટ અનધર સેડ, હજી પણ એક આવ્યો. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તો કહે છે તારો ભાઈ વાયોલિન વગાડે છે. હી સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. અને એના જે સૂર અને તાલ છે એ એકદમ સુંદર છે એટલે કે સાંભળવા ગમે છે. વોટ આર ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે. તો શું કહે છે, વોટ આર ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ.
કે તું આ સાધન સાથે શું કરી રહ્યો છે? એટલે એમનો કહેવાનો અર્થ એ હતો કે તારા ભાઈ અને બહેનની જેમ જે આપણે પહેલેથી સાધન એટલે કે સંગીતના સાધન કે વાદ્ય વગાડી રહ્યા છે એમાં જ કોન્સન્ટ્રેટ કર, ગિટાર વગાડવાનું છોડી દે. મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન દુઃખી થઈ ગયો હતો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને આખી રાત સુધી અથવા આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિસ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને આ વાદ્યને તેણે પહેલા જ 2 વર્ષ તો આપી દીધેલા, એટલે કે હવે તે પાછો જઈ શકે તેમ નહોતો. અહીંયા જે સેન્ટેન્સ છે, હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિસ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, એ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર, પરંતુ હૃદયથી તો હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, BUT, બટ એટલે પણ થશે, અને બટનો બીજો મિનિંગ થાય સિવાય. તો અહીંયા શું કહે છે, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, ગિટાર સિવાય કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારા જીવનમાં નથી. એ રીતે હી થોટ, આવું એણે વિચારેલું. એના પછી જોઈએ તો ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, અને શું કહે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મારો ચહેરો બનશે દુનિયા સામે, એટલે કે તે જ મને સફળતા અપાવશે. આ સેન્ટેન્સ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનું છે. આઈ એમ શ્યોર આ સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાનકાળનું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, તો કે હું આ બહુ મોટું બનાવીશ. એનો મતલબ હતો કે સફળતા મળશે મને સેનાથી, ગિટારથી. હી વોઝ ડિટરમાઇન્ડ, એને દ્રઢ નિશ્ચય કર્યો. DETERMINE ડિટરમાઇન એટલે દ્રઢ નિશ્ચય કરવો, અને અહીંયા એનું ભૂતકાળ યુઝ થયું છે. ધીસ એક્સપિરિયન્સ ટેક પ્લેસ એટલે થવું, તો કે ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ, જ્યારે 16 વર્ષનો હતો ત્યારે જ આ બનાવ બનેલો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિસ લાઈફ, ટર્નિંગ પોઈન્ટ એટલે કે જીવનમાં કંઈ પણ ચેન્જ આવતો હોય એ સમયને કહેવાય ટર્નિંગ પોઈન્ટ, તો કે આ મોહનનો ટર્નિંગ પોઈન્ટ હતો. મોહન ડબલ્ડ હિસ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે, હવે આટલું બધું રિલેટિવ્સ એમને સંભળાવ્યું એટલે શું થયું, થોડા દુઃખી થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં અમે નિશ્ચય કરેલો કે ગિટારથી હું ચોક્કસથી સફળતા મેળવીશ. એટલે એમના માટે શું કર્યું, એના માટે શું કર્યું, મોહન ડબલ્ડ હિસ રિયાઝ, જે પણ પ્રેક્ટિસ અને રિયાઝ કરતા હતા, રિયાઝ ડબલ કરી દીધો 2 ગણો, અને જે પ્રેક્ટિસ 10 કલાક દિવસના 10 કલાક પ્રેક્ટિસ કરવા માંડ્યા. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, અને જે ગિટાર હતા એના બીજા પાસાઓનો પણ એમણે અભ્યાસ કર્યો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર, તો એમણે શું કર્યું, જે વાદ્ય હતું એની વિશેષતા, સ્પેશિયાલિટી અને નિર્માણ કરવાની રીત ઇન્કોર્પોરેટ કરી, અને ધ્વનિ એ બધું ભેગું કરીને શું કર્યું, એક કરવાનું વિચાર્યું. ઇન્કોર્પોરેટ એટલે કે એક કરવું, મિક્સ કરવાનું વિચાર્યું. સ્પેશિયાલિટી, વિશેષતા, ટેકનિક અને ધ્વનિ એ ત્રણેય ભેગા થઈને એક કરવાનું વિચાર્યું. કોણે? મોહને. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, તો તે કંઈક એવું શોધવા માગતા હતા જે સાઉન્ડ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ નોટ બી પ્લેડ સોરી બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા. તો શું કર્યું એમણે, એવા એક વાદ્યનું નિર્માણ કરવું હતું જેનો અવાજ અને સૂર તો ગિટાર જેવા હોય પણ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એના પછી શું કહે છે કે ફક્ત અવાજ જ નથી જે ઉત્પન્ન કરે છે એ મહત્વનું છે, પરંતુ શું બીજું મહત્વનું છે, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, વિઝન મીન્સ દ્રષ્ટિ, પરંતુ મારી દ્રષ્ટિ શું કહેવા માગે છે એ પણ વ્યક્ત કરવું જોઈએ. શું? મારું સંગીત. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ માય ઇન્સ્ટ્રુમેન્ટ,
જે મેં આગળ કીધું કે વાદ્યથી હું શું વ્યક્ત કરવા માંગુ છું એ ખ્યાલ આવજે સામેવાળાને. હિ સેડ ટુ હિમસેલ્ફ એન્ડ તો આ બધું એણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ ટી આઈ આર ઈ ટાયર એટલે થાકી જવું, ટાયર્ડ એટલે થાકેલું, ટાયરિંગ એટલે કંટાળાજનક અથવા થાક લાગે એવું, અને અનટાયરિંગ એટલે અથાક. તો શું થયું? ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ તો કે ઘણા બધા અથાક પ્રયત્નોથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. અને આ જે મોહન હતા એમણે શું કર્યું? અલગ અલગ રાગની સમજ મેળવી લીધી અને એક વન્ડરફુલ મોહન વીણા, મોહન વીણા નામનો એક રાગનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. તો આજે આપણે આજે મોહનની વાત કરી તે મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખીએ છીએ, જેમને ગ્રેમી એવોર્ડ પણ મળેલો છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. તો શું કહે છે? મેં ફક્ત મારા હૃદયની ઈચ્છાને અનુસરી અને હું અહીં છું, એટલે કે અત્યારે મને આ સફળતા મળી છે. સેઈડ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન 1993. અને આ જે વાક્ય છે એ એમણે અવોર્ડ સેરેમનીમાં બોલેલા, જે વર્ષ હતું 1993. થેન્ક યુ.